હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે સાંઈ સુરણની સબ્જી બનાવશું. મેં સુરણને સાફ કરીને આવી રીતના કટિંગ કરી અને ધોઈ લીધું છે બે પાણીથી, અને હવે કુકરના અંદર નાખી અને બે સીટી લઈ લેશું. કુકરમાં સીટી પડી ગઈ છે, સરસ સાફ થઈ ગયું છે, આપણું ચડી ગયું છે સુરણ. સીટી પડી ગઈ છે, ગેસ બંધ કરી દઈશું. આપણે શાક પકડવાની તૈયારી કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો બે જ સીટીમાં બહુ જ સરસ શાક ચડી ગયું છે સુરણ આપણું, બહુ જ ફાઇન. હવે વઘારવાની તૈયારી કરીશું. સાંઈ બનાવવાનું છે એટલે મેં ઘી લીધું છે, મેં લઈને ગરમ મૂકી દીધું છે. વઘાર કરવા માટે મસાલા લીધા છે, તજ લીધા છે, તમાલપત્ર લીધા છે, લાલ મરચાં લીધા છે, મોટી ઇલાયચી લીધી છે, નાની ઇલાયચી લીધી છે, લવિંગ લીધા છે, મરી લીધી છે અને નાની જાવિત્રી લીધી છે, હિંગ લીધી છે. વઘારવાની શરૂઆત કરશું. ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર જીરું નાખીશું, એક ચમચી નાની. જીરું સરસ ફૂટવા દેશું. પહેલાં જીરું આપણું સરસ ફૂટી ગયું છે. લસણ ને આદું નાખીશું. હવે આપણે આ બધા સૂકા મસાલા નાખીશું વઘારમાં, એને પણ સરસ ફૂટવા દેશું. તેલના અંદર ફેંકવા દેશું. મસાલા ફૂટી ગયા છે. ડુંગળી નાખીશું, ઝીણી સમારેલી બે નંગ ડુંગળી લીધી છે. અઢીસો ગ્રામ ચૂરણ છે, બે નંગ ડુંગળી છે. ચૂંગળી સરસ ચકાઈ જવા દેશું. આપણે અંદર વઘાર કર્યો છે, સુગંધ તો બહુ જ સરસ આવે છે. ખાવામાં પણ એટલી જ મજા આવે છે આ શાક. મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળી સરસ આપણે ઘીના અંદર સાય થાય છે. મિત્રો, તમે જોઈ શકો છો બહુ જ સરસ ડુંગળી આપણી ફ્રાય થઈ ગઈ છે. હવે એક ટામેટું ઝીણું સમારી લીધું છે, એ નાખીશું. એને પણ ત્રણ ચાર સરસ લાવી લેશે. ટામેટા, ડુંગળી, લસણ બધું બહુ જ સરસ સંતરામાં દેવાનું. આ સંતરા છે તો સાંઈ સબ્જી બહુ જ સરસ બનશે. ઘણા લોકો ગ્રેવી કર પણ ગ્રેવી કરીને પણ નાખે છે, પણ ગ્રેવીમાં એટલી બધી મજા નથી આવતી. આ શાકના અંદર ફ્રાય થયેલા હોય તો સારું લાગે છે. હું થોડું મીઠું નાખીશ તો જલ્દી ફ્રાય થઈ જાય. ખરેખર મિત્રો, આ શાક બહુ જ સરસ બને છે. તમે આ શાક ખાશો સુરણનું, તમે પનીરનું શાક પણ ભૂલી જશો, એટલું સરસ બને છે. પરોઠા, ભાખરી, રોટલી બધા જોડે સારું લાગે છે, રાઈસ જોડે પણ સારું લાગે છે. સરસ શીખવા દેશું આપણે. મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનું ફ્રાય થઈ ગયું છે. હવે આપણે મસાલા કરીશું. કાશ્મીરી લાલ મરચું લેશું, થોડું સાદું મરચું લેશું, હળદર લેશું, ધાણા પાવડર લેશું. મીઠું પહેલાં લીધું એટલે થોડું ઓછું લેશું. મસાલ થઈ ગયા છે. મેં કાજુ ચાર પાંચ નંગ તમારે લીધા છે, નાખીશું. શાહી સબ્જી બનાવવાની હોય એટલે મસાલા બી શાહી એકદમ કરવાના સરસ. એક મિનિટ આને સંતરાવા દેશું આપણે ડુંગળીના અંદર. સરસ દેખાય છે ને મિત્રો, બહુ સરસ મસાલો સરસ દેખાઈ ગયા છે. હવે આપણે પાણી રેડી છે થોડું. આ શાક બહુ ડ્રાય નથી કરવાનું, પાણી સરસ ઉકળવા દેશું આપણે.
પાણી સરસ ઉકળવા દેશું આપણે. સરસ તો આપણે ચેક કરી લેશું પાણી ઉકળ્યું છે કે નહીં. સરસ પાણી ઉકળી ગયું છે મિત્રો. હવે આપણે સુરણ નાખી દેશું અંદર. અને 5 મિનિટ સુધી ધીમા તાપે હવે ઉકળવા દેશું આપણે. બહુ જ ફાઇન સબ્જી દેખાય છે. લેશું 5 મિનિટ થઈ ગયા છે. વાવ બહુ સરસ સબ્જી દેખાય છે. ચમચાથી મિક્સ કરી લેશું. મિત્રો આપણી સબ્જી સરસ રેડી થઈ ગઈ છે. કસૂરી મેથી નાખીશું થોડી. લીલા ચણા નાખીશ. સરસ મિક્સ કરી લેશું આને. તમે જોઈ શકો છો મિત્ર આપણે સરસ સબ્જી થઈ ગઈ છે. ગાર્નિશિંગ કરીશું ઓર્મો કાઢીને. મિત્રો તમે જોઈ શકો છો આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. મેં ખાલી કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે, બીજું કંઈ જ નથી કર્યું. શાક એટલું સરસ લાગે છે કે ગાર્નિશિંગ કરવાની જરૂર જ નથી પડતી. ખરેખર સ્વાદ ખાવામાં પણ બહુ જ સરસ લાગશે. તમે તમારા ઘરે જરૂર મિત્રો બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.